આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ જય સિયા રામ જય શ્રી કૃષ્ણ જય ભારત સત્સંગી જીવનનું મંગલા ચરણ જીલ્યા श्रीकृष्णाय श्रीकृष्णाय नमस्तस्मै नमस्तस्मै यो साक्षात् यो साक्ष धर्मनन्दनः धर्मनन्दन

શરૂ કરી રહ્યા છીએ સવારે સંતો પણ તમને મંગલ ચરિત્રો સંભળાવશે મોટે ભાગે આ જ્ઞાન સત્રમાં આપણે સદગુરુ ચરિત્રોને સાંભળીશું એ શરૂ કરીએ પહેલા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને બે અદ્ભુત સત્રોની ભેટ આપી એક બ્રહ્મ સત્ર અને બીજો બીજો તો પહેલા એ વિચારીએ થોડું મંગલાચરણ છે આજે વોટ ઇઝ બ્રહ્મ સત્ર વોટ ઇઝ જ્ઞાન સત્ર વોટ ધ મિનિંગ તો પહેલા બ્રહ્મ સત્ર વિશે થોડો વિચાર કરીએ અહીંયા બે શબ્દો છે કેટલા શબ્દો છે બ્રહ્મ બ્રહ્મ સત્ર એનો સિમ્પલ મિનિંગ અર્થ તમને કહું કે એક દિવસ ચાલે બે દિવસ ચાલે ત્રણ દિવસ ચાલે એને યજ્ઞ કહેવાય અને જા દિવસ ચાલે અને સત્ર કહેવાય સત્રનો અર્થ છે પરમ સત્ય સ્વરૂપ પરમાત્માની જેમાં આરાધના થાય એ હોમાત્મક પણ હોય એ જપાત્મક પણ હોય અને એ સત્રાત્મક પણ હોય એટલે શ્રવણાત્મક પણ હોય તો હોમથી આરાધન થાય જપથી આરાધન થાય અને શ્રવણથી આરાધન થાય શ્રવણમાં કીર્તન પણ આવી ભક્તજનો આપણે કેટલા ભાગ્યશાળી છીએ ગુરુકુલની પુણ્ય ભૂમિમાં ત્રણેય આરાધન થાય છે યજ્ઞય થાય છે જપય થાય છે અને આજે બધા શ્રવણમાં નૈમિશારણ્ય ક્ષેત્રની અંદર

આમ તો બધા નિત્ય સત્સંગ કરો છો એટલે મારે બહુ કહેવાનું ન હોય બ્રહ્મનો અર્થ શું થાય બ્રહ્મ એટલે શું સંભળાય છે બરાબર બ્રહ્મ એટલે શું જે ભ્રમને ઓળખતો નથી બ્રહ્મને ઓળખતો નથી તો બ્રહ્મને ઓળખવો હોય તો પેલા બ્રહ્મ તો સમજો છો ને બરાબર આ બ્રહ્મ બ્રહ્મનું પહેલું લક્ષણ છે જેને કોઈ સીમાડો ન હોય સમજાય છે જેને કોઈ એ સર્વવ્યાપી હોય સંસ્કૃતનો શબ્દ છે એનો હું તમને અર્થ કહીશ એ સર્વવ્યાપી હોય એક તો સર્વ વ્યાપી હોય એને શું કેવાય આમો સંવાદ છે જે સર્વવ્યાપી હોય એને શું કેવાય બ્રહ્મા એનું એક લક્ષણ છે જીલો सच्चिदानन्दरूपः सच्चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोहम् सच्चिदानन्दरूपः सच्चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोः सच्चिदानन्दरूपः सच्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्

સત કોને કહેવાય ઇટરનલ જેનો કોઈ દી નાશ ન થાય એને સત કહેવાય તો જેનો કોઈ નાશ ન થાય એવા ઘણા બધા પદાર્થો છે માયા અલ્ટિમેટલી માયાનો આદિ નથી અંત નથી એટલે એ પણ ઈટરનલ જ છે પણ એ ચિત્ત નથી ચિત્ત એટલે વચનાવૃતમાં જે બધા અંતઃકરણમાં ચિત્ત આવે છે ને ચિત્તનો અર્થ છે જ્ઞાન ચિત્તનો અર્થ શું છે જ્ઞાન માયા જળ હોવાથી ચિત્ત નથી તો બ્રહ્મ તત્વ સત પણ છે અને ચિત્ત પણ છે અર્થાત ઇટરનલ પણ છે અને પ્રકાશમય જ્ઞાનમય પણ છે દેહબ્ધ જે આત્મા છે એ પણ સત છે અને ચિત્ત છે પણ ત્યાં આનંદ નો અભાવ છે એટલે ત્રીજો આવ્યો સચિદાનંદ સચિદાનંદોહમ શિવોહમ શિવહમ શિવોહમ વેદ ઉપનિષદ આ બધાયનો સાર રીતે બધાયના સાર રૂપે આપને કહું તો બ્રહ્મ શબ્દ માત્ર ને માત્ર ને લાગુ પડે છે બીજે ક્યાંય નહીં બીજે ક્યાંય નહીં એનો અર્થ છે બીજે જો એ બ્રહ્મ શબ્દ વપરાતો હોય તો ગૌણ અર્થમાં વપરાય તો નાનો સાધુ એને ગુરુ ગુરુ કે તો શ્રી ગુરુ છે પણ ત્યાં ગુરુ શબ્દનો અર્થ ગૌણ પણ થાય છે સમજાણું તો બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ પરબ્રહ્મ છે શું છે પરબ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મને લીધે બ્રહ્મ છે અક્ષર મુક્તો પરબ્રહ્મને લીધે બ્રહ્મ છે એ બધા એનું બ્રહ્મ પણ પરબ્રહ્મ આધીન છે સ્વતંત્ર નથી એટલે બ્રહ્મ એટલે પરબ્રહ્મ બ્રહ્મ એટલે જ્યાં પરબ્રહ્મ ની આરાધના થાય જપ થી તપ થી ધ્યાન થી પરબ્રહ્મના લીલા સ્વરૂપો અવતાર ચરિત્રો લીલા વિહાર એનું ગાન થાય એનું શ્રવણ થાય એને કહેવાય બ્રહ્મસત્ર ત્યાં જપ થાય તપ થાય એમના લીલા ચરિત્રોનું ગાન શ્રવણ અને બ્રહ્મસત્ર કહેવાય અહીંયા એક બીજો સૂક્ષ્મ ભાવ છે ભગવાનની આરાધના માટે તો બ્રહ્મસત્ર બરાબર છે માં મહારાજે લખ્યું કે દેવો યજેત બોલો દેવો ભૂતવા દેવમ યજેત યજે દેવ જેવો થઈને દેવની સેવા કરવી ગંદા વસ્ત્રો પહેરીને વિના સ્નાન ભગવાન ચોધ ચૈતન્ય થી એટલે બ્રહ્મ ભાવે મહારાજે શિક્ષા પત્રીમાં શું કીધું બ્રહ્મ ભાવે પરબ્રહ્મ ની આરાધના કરવી આનો અર્થ એ છે કે બ્રહ્મમાં ભગવાન એ અક્ષર બ્રહ્મા જેવા ગુણો છે બધા જ મારામાં છે એ ભાવનાથી પરબ્રહ્મ ની આરાધના કરવી તો આપણે જીવ નથી બ્રહ્મ છીએ પણ તકલીફ શું થઈ છે કાઠિયાવાડના લોકોને ખબર હોય સીમમાં બાવળ બોયડીના ઝાડા હોય એ બાવળ બોયડીના ઝાડામાં ડોશીમાના ડાબલા હોય ડોસીન ડાબલા અરે બાબુ જોયા ડોસીન ડાબલા બડા ડોસીન ડાબલો બજરનો નહીં આમ કહે બજરનો નહીં બાવળની સુળોનો ડાબલો હોય એમાં ડોશીમા નામનું જીવડું હોય એને કહેવાય ડોશીમાનો શેમાંથી બને ખબર છે જીવડાની જ લાળથી બને બાવલની શૂલોને ભેળી કરે જીવડું એ જ અંદર હોય એ જ પોતાની લાળથી બધી શૂળોને બાંધી અને એમાં પાછો એ ડાબલામાં જીવ રીયા આપણી દશા ડોશીના ડાબલા જેવી છે આસક્તિના પાસથી એવી એવો ડાબલો ગૂંથો છે અમારો દીકરો આનો હું દીકરો દીકરી મહારાજના વ્રત વ્રતમાં કીધું આ જીવ નાનો છે આ તારો કાક એટલે તમે સત્સંગી છો કુસંગી બોલો તો તમારા છોકરાને એમ કહો છે તું બ્રહ્મ છો તું આત્મા છો તમે આ જ શીખવાનો છો મહારાજ ક્યાં કુસંગી એક મહારાણી મદાલસા એવા નીકળ્યા કે જેણે દીકરાને કીધું શુદ્ધો બુદ્ધો નિરંજનો સંસાર માયા સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા મદાલસા વાક્ય મોવાચ પુત્ર તો અહંતા અને મમતાના ડાબલામાં જે ચૈતન્ય પુરાઈ જાય ત્યારે એનો બ્રહ્મભાવ અદૃશ્ય થઈ ગયો એ લિમિટેડ થઈ ગયું તમે જુઓ કેટલું વ્યાપક જેટલા ભગવાન વ્યાપક છે એટલું જ આપણું સ્વરૂપ વ્યાપક છે ભગવાનમાં જે જ્ઞાન છે ભગવાનની કૃપાથી ચૈતન્યમાં પણ એ જ જ્ઞાન છે ભગવાનમાં જે આનંદ છે ભગવાનને લીધે ચૈતન્યમાં પણ એ જ આનંદ છે પણ આપણે અહંતા અને મમતાના ડાબલામાં પુરાયેલા છીએ અહંતા એટલે બહુ સૂક્ષ્મ ભાવે જોઈએ તો મહારાજે એને દેહાભિમાન કીધું છે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણ દેહનું જે અભિમાન છે એમાંથી સર્વ માયાના વિકારો પ્રગટે છે અને એને લીધે પછી આસક્તિના જાળા મમતાના જાળા ગૂંથાય છે એમાં જીવ કેદ થઈ ગયો તો બ્રહ્મ સત્ર અર્થ એ છે દેહના ના થી માનસ ભાવે મુક્ત થાવું કઈ રીતે મુક્ત થાવું જીલો હું સ્થૂલ દેહ નથી સ્વાભાવિક છે ને અમે ઘણી કથામાં કહીએ છીએ છઠ્ઠી વિભક્તિ જો આવડે ને તો એ બ્રહ્મરૂપ થઈ જાય આપણે એમ કહીએ કે આ માળા મારી છે શું કહીએ આ માળા મારું તો મારું કેનારો માળા બે એક કે બે એક કે અલગ 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 તો આપણે શું કહીએ આ મારી આંખ કહીએ છીએ તો એનો અર્થ શું થાય આંખ નોખી છે હું નોખો છું અન્દ્રાવ કાન પકડો બધાય નહીં આ અમારું વાઈન્દ્રા બોલો આ મારા કાન છે તો તમે કાન કે તમારા કાન તમારા કાન હવે નાગ પકડો આ પેલા તપાસ કરો છે કે નહીં પછી ઘણા એને હોય તોય નો હોય વારંવાર કહો તથા તોય ન સુધરે એને શું કહેવાય નાક વગર ન કહેવાય આ એ વડીલો માફ કરજો અમારે આ વાંદર છેના પેઢી છે અને એને મારે ભ્રમ રૂપ કરવાય આ મારું નાક છે તો તમે નાક કે તમારું નાક પાચ આવજો જીવનભર આ નાકની બહુ કિંમત હોય છે આ મારા હાથ છે હું નોખો છું હાથ નોખા છે આ મારા પગ છે આજે માનસ ભાવે હું સ્થૂળ દેહથી અલગ છું હું સૂક્ષ્મ દેહથી અલગ છું હું કારણ દેહથી અલગ છું આ ત્રણ ભાવથી મુક્ત થવું શિક્ષાપત્રીમાં મહારાજે કીધું નિજાત્માન બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા પછી આ કાંઈ યશ રટણ ન કરવાનું હોય આ ખાલી એકવાર સમજી લેવાનું હું આ નથી પછી તો મહારાજને સંભાળવા માંડો હું આ નથી એમ સમજાઈ જાય તકલીફ શું થાય અરે મજા શું થાય ભાઈ કીડી બેસે તો ખબર ન પડે મકોડી ચડે તો ખબર ન પડે મચ્છર કઈડે તો ખબર ન પડે હા એ બ્રહ્મરૂપ થયો કહેવાય આ તો માનસી પૂજામાં બેઠો હોય ને પડકે ફોન ટીન 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 થતો હોય એટલે ભગવાનની માનસી પૂજા આમ રહી જાય ફોન અહીંયા આવી જાય ત્રણ દેહથી પૃથક વિચાર કરવો અહમ અહમ બ્રહ્માસ્મિ બ્રહ્માસ્મિ કૃષ્ણ દાસોસ્મિ કૃષ્ણ દાસોસ્મિ ખાલી હું બ્રહ્મ છું એ ભાવ નહીં પર બ્રહ્મનો દાસ છું આપણે ત્યાં દીક્ષાના મંત્રો છે સામાન્ય દીક્ષાનો મંત્ર છે

સાત સીધા અર્થમાં તમામ વ્યવહારને ખોટા કરી હાઉ સાદી ભાષામાં કહું તો તમામ વ્યવહારને ખોટા કરી અને ભજન કરવું શું ભજન કરવું સ્વામિનારાયણ 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 એવી સરસ યુક્તિઓ છે મહારાજ કે ભગવાનનું ધ્યાન કરતા હોય એમાં વિષય સંબંધી વિક્ષેપ આવે ને તો ધ્યાન કરતાં કરતાં જ એનું એ વિક્ષેપનું સમાધાન કરવું કેટલી સુંદર વાત મહારાજ કરી રહ્યા પણ ધ્યાનને પડતું મેલું નહીં સ્થૂળદેહ આમાં અવરોધ કરે મનના સંકલ્પો અવરોધ કરે અને ધ્યાન કરતા કરતા ભગવાનનું ધ્યાન કરવા બેસીએ ને ત્યારે કારણ દેહ તો બહુ અવરોધ કરે કારણ દેહનો અવરોધ શું કહેવાય એ કોણ કે છે આમ હાથ ઊંચો કરો કારણ દેહનો અવરોધ કયો સ્થૂળનો તો સમજાણો સૂક્ષ્મ દેહનો વિચારો બહુ આવે તો સમજાણા કારણ દેહનો અવરોધ શું કહું કે સમજાવું પ્રત્યક્ષ દેખાડો સાવધાન થઈ જાઉં ખાલી જોવાનું જ છે તમારે

ત્રણ દેહ થી મુક્ત માની ને મહારાજ નું આરાધન કરવું આ બ્રહ્મ બ્રહ્મસત્ર છે પછી એ આરાધન જપ થી થાય માનસી પૂજાથી થાય ધ્યાનથી થાય અને શ્રવણથી થાય અત્યારે જે આપણે બેઠા છીએ એ આરાધન આરાધન છે અને આ સાધારણ નથી જેમ યોગી ધ્યાનમાં બેસે અને આના વિચારો સમી જાય છે એ જ રીતે મહારાજ કે છે જ્યારે તમે અમારા વચન સાંભળતા હશો ત્યારે ધ્યાનમાં બેસતી વખતે પણ તમારું મન જેવું નિર્વિષય નહીં થતું હોય એવું અમારા વચનના શ્રવણમાં થાય છે એકાગ્ર મને જે મહારાજની મૂર્તિના ગુણાનુવાદ સાંભળીએ છીએ મન સહેજે નિર્વિષય થઈ જાય છે આવી જ્યાં સાધના સતત થાય એને કહેવાય બ્રહ્મસત્ર

ગ્રહસ્થ ભક્તો પણ ઠાકોરજીના દરબારમાં પ્રસાદની તાણ ન હોય પણ આ શ્રાવણ મહિનાના જ્ઞાન સત્રમાં અમે દર વખતે કહીએ છીએ બને તો એકઠાણાથી એટલે યજમાનોએ તો ખબર છે ને ભાગવતમાં લખ્યો છે હાથદી ચિંતાન હાથ દી ઉપવાસ કરીને કથા સાંભળવી હાથદી ઉપવાસ ન થાય તો હોળી વ્યાસજીની દયા આવી તો કે હાથ થી ફરાળ કરવું ના હાથ ફરાળ ન થાય તો હાથ ધી એક હાલશે ને ઉપવાસ કરવાનો નથી બાલા ભક્તજનો ભજનની સીઝન છે ચાતુર્માસ છે તપથી સત્ર સરળ બને છે નહીતર કારણ શરીર અવરોધ કરે છે ઠાકોરજી જમાડીને બેઠા હોય ને તો સમાધિ તરત મંડે થા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસત્રનો જે અર્થ સમજાવતા એનો પ્રસાદી રૂપે થોડી વાત આપની સાથે શેર કરી છે સ્વામીએ કાકરિયાના ભક્તો બાલ સ્વામી બધાએ બેઠા હતા અને સ્વામી કે અલા બાલકૃષ્ણ રાજકોટમાં બ્રહ્મસત્ર અને અમદાવાદમાં સત્ર આમ જ્ઞાન સત્ર શરૂ થયું જ્ઞાન અહીંયા સાધારણ નોલેજ અર્થમાં નથી શાસ્ત્રોમાં જ્ઞાનનો બહુ મોટો મહિમા છે પાર્થ જ્ઞાન રૂપી અગ્નિ બધા શુભા શુભ કર્મો ને બાળીને ખાખ કરે છે તો જ્ઞાન જ્ઞાન તો બધા જ કરે છે નહી જ્ઞાને અડસઠ તીર્થોમાં સ્નાન કરો અને જ્ઞાન સ્નાન કરો તો જ્ઞાન સ્નાન શ્રેષ્ઠ છે આનો અર્થ એવો નથી કે નહીં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી પણ આ જ્ઞાન કયું એ પ્રશ્ન છે કે જ્ઞાન કોને કહેવાય તો યાદ રાખજો જેમ બ્રહ્મ શબ્દ થી પરબ્રહ્મ નો બોધ થાય છે એ જ રીતે ઉપનિષદ શાસ્ત્રો ગીતાજી વચનામૃત એ બધાયમાં ભગવાનને જ્ઞાન સ્વરૂપ કયા છે ભગવાન કેવા છે જ્ઞાન સ્વરૂપ છે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એટલું નહીં ભગવાન જ્ઞાનવાન પણ છે ભગવાન જ્ઞાનવાન વોટ્સ ડિફરન્સ હા લેમ બળે છે તો લેમ પ્રકાશિત છે એટલે સ્વયં પ્રકાશિત છે પણ આ એનો પ્રકાશ પણ છે એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ પણ છે અને જેમ જેમ સૂર્યમાંથી પ્રકાશ નીકળે છે એમ ભગવાનમાંથી જ્ઞાન પ્રગટે છે એટલે ભગવાનને વેદોએ જ્ઞાનમય કીધા છે જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન શબ્દની સાથે ત્રણ જ્ઞાન જોડાયેલા છે જીલો સત નું જ્ઞાન નું જ્ઞાન પરમ નું જ્ઞાન સત એટલે આત્મા ચૈતન્ય સત એટલે જીલો સત એટલે જીવ સત ઈશ્વર ઈશ્વર અને બ્રહ્મ બ્રહ્મ એને સત કહેવાય માયાને અસત કહેવાય તો સત મારું ચૈતન્ય શું છે માયા કેવી છે માયાને જાણવી એટલે જરૂરી છે કે માયામાં મોહ ન થાય સમજાય છે માયા ને શું કામ જાણવી જોઈએ માયામાં શું કામ જાણવી જોઈએ માયામાં થાય હવે તો તમારે બધું બહુ ફરી ગયું હોલીવુડ ને બોલીવુડ નો જમાનો ક્યાંય પહોંચ્યો પહેલાં તો ભવાયા હતા એ ભવાયા રમવા આવે અને એ જમાનો સાત્વિકતાનો હતો ક્યારેય બહેનો સ્ટેજ ઉપર ન આવતા ભવાયો જ સ્ત્રી થાય પણ એવો સ્ત્રી થાય બોલે તો સ્ત્રી જેવું જ બોલે ભવાયો જ રાજા થાય એ પહેલાં જૂના જમાનામાં ગણું ઓથલ હોથલ પદ્મણીના આવતા ઓથલ પદમણી પદમણી પણ એવો રૂપાળો ભવ્યો પદમણી થયો હોય અને એ પદ્મણીનું રૂપ જોઈ અને કોઈ અકલ મઠો એમ કે એના બાપાને કે હવે મારે ગોતતા નહીં મારે માટે હવે બીજું ગોતતા નહીં આ કાલ જે પદ્મણી હતી ને એની હારે લગ્ન કરો તો એ ડાયો કહેવાય કે ગાંડો કહેવાય નરતક નર નારી થયો નિષ્કુળાન સામે લખ્યું નરતક નર નારી થયો એ ઘર કેનું ચલાવશે જોનારાને ખબર છે આ પદમણી ગમે એવી રૂપાળી પણ પદમો છે પદમણી નથી અને ઘર ન મંડાય એમ જે માયાને જાણી જાય છે એટલે માયાનો મોહ નિવૃત્ત થાય છે એક બીજી વાત સંતો બેઠા એટલે તમને શાસ્ત્રી વ્યાખ્યા સત અને અસત જેમાં કોઈ પરિણામ ન થાય એને શું કહેવાય સત જેમાં કોઈ વિકાર ન થાય પરિણામ ન થાય એને શું કહેવાય અને જેમાં પરિણામ થાય એને શું કહેવાય અસત ચૈતન્ય હોય એટલે જીવ હોય ઈશ્વર હોય બ્રહ્મ હોય એના સ્વરૂપમાં ક્યારેય પરિવર્તન થતું નથી શરીરમાં પરિવર્તન થાય છે હંસલો નાનો ને બોલો બોલો થોડી હું ગોડે જૂનું તો થયું મારો ਇਹ ਹੰਸ ਲੋ ਨਾਨੂ ਨੇ ਦੇਵ ਜੂਨੂ ਤੋ ਥਿਯੋ

વચનામૃતમાં એ સત્તા માત્ર છે પદાર્થ માત્ર ને છ વિકાર લાગેલા છે કેટલા વિકાર છ જી લો જાયતે ક્ષીયતે નશ્યતે નશ્યતે પદાર્થ માત્ર ને આ છ વિકાર છે જાયતે જાયતે જગતનું કોઈ પણ અસ્તિત્વ જન્મ સિવાય હોતું નથી આ પ્રાર્થના હોલ દેખાય છે તો આ એક વખત પ્રાર્થના હોલ બંધાયો આ શરીર છે તો શરીર જન્મું પછી અસ્તિત્વમાં આવ્યું પછી શરીર વધે ધીમે 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 વધે અને વર્ધતે કહેવાય ક્યાં સુધી વધે ખબર છે શેરડીનો હાંઠો ક્યાં સુધી વધે ઉપર સમરા ન આવે સમરામાં તો સમજો છો ને બધા ઉપર સમરા ન આવે ત્યાં લગી વધે સમરા આવે પછી ન વધે આ શરીર ક્યાં સુધી વધે દાઢી મૂછ ન એટલે બહેનોની વાત નથી કરતો પુરુષોની વાત થાય દાઢી મૂછ ન આવે ત્યાં લગી વધે એ આવે એટલે માની લેવાનો હવે સમરા આવી ગયા હવે હાંઠો વધવાનો હવે હાઠો વધવાનો પણ અમારા હાથ જુમે જો આમ હવે આઠો વધવાનો વધશે તો આમ વધશે આમ નહી વધે વૃદ્ધિનો સેલ બધા અટકી ગયા વધવાના હવે ધીમે ધીમે વળતા પરિણામ શરૂ થાય વિપરીણમે તે પછી ક્ષય શરૂ થાય આંખ હોય પણ આમ ડબલ નેજવા માંડે તે માંડ દેખાય કાનમાં ભૂંગળા માંડવા પડે તોય સંભળાય નહીં આ બધો ક્ષયની નિશાનીઓ છે અને છેવટે નાશ પામ્યા પણ આ બધા છ વિકારો કોને લાગુ પડે છે દેહને કોને લાગુ પડે છે પણ અંદર જે હંસલો છે એ તો ક્યારેય જન્મતો નથી ક્યારેય વધતો નથી ઘટતો નથી નાશ પામતો નથી એ અંદરનો હંસલો કેવો છે બોલો છે છે અને છે આને સત્તા માત્ર કહેવાય વચનાવૃતમાં શબ્દ છે સત્તા માત્ર એટલે કેવળ સત્તા જેને જન્મ નથી જેને વૃદ્ધિ નથી જેને વળતા પાણી નથી જેમાં ક્ષરણ નથી એટલે ધીમે ધીમે ઘસારો આવવો નથી અને જેનો નાશ નથી સમજવું જરૂરી છે અસતને સમજવું જરૂરી પણ એટલાથી પતતું નથી સતથી થી સતને પરમ સત્ય સાથે જોડવાનો છે જ્ઞાનનો શ્રેષ્ઠ અર્થ છે ભગવાન ના સ્વરૂપનું જ્ઞાન જ્ઞાન નો શું અર્થ છે ભગવાન ના સ્વરૂપનું જ્ઞાન જ્ઞાન વેદ ગીતા જે જ્ઞાન નો મહિમા ગાય છે એ ભગવાન સર્વોપરી છે આવું જે સમજાય જાય અનુભૂતિ એનું નામ જ્ઞાન સાધારણ સત અસતનું જ્ઞાન નહીં સાવ સીધી ભાષામાં કહું તો મને મળેલા મહારાજ સર્વોપરી છે સર્વકારણના કારણ છે અવતારોના અવતારી છે આવી રીતે જે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સમજી લેવું એને શું કહેવાય જ્ઞાન અને એ જ્ઞાનનો મહિમા ગીતા ગાય છે નહી જ્ઞાને સદૃશમ નહી જ્ઞાને સદૃશમ પવિત્ર વિદ્યતે મહારાજ વચનામૃતમાં આ જ જ્ઞાન ને સ્વરૂપ નિષ્ઠા કહે છે અર્જુન ને સ્વરૂપ નિષ્ઠા છે યુધિષ્ઠિર ને ધર્મ નિષ્ઠા છે ધર્મ નિષ્ઠા હોવાથી એના શોક ગયા નથી સ્વરૂપ નિષ્ઠા છે જે મારા રથની ધોહરીએ બેઠો છે લગામ પકડીને બ્રહ્માંડનો નાયક છે માત્ર રથ ચલાવનાર નથી એમ સમજાઈ ગયું છે ને એટલે અર્જુનને કોઈ પાપ લાગ્યા નથી કેટલા ભયંકર પાપ કર્યા છે ગુરુને પતાવી દીધા દાદાને પતાવી દીધા અર્જુને અર્જુને પૂછ્યું પણ પ્રભુ મારે દાદાને બાણ મારવા દાદાને બાણ નથી મારતો અર્જુન દાદાનો ડગલો ગઈડો થઈ ગયો હોય અને જૂનો થઈ ગયો હોય તો દાદાને નવું વસ્ત્ર પહેરાવીએ દાદો રાજી થાય કે ન થાય ભગવાન કૃષ્ણને સમજાવવાની રીત કેવી હા દાદાને નવા કપડાં આપીએ દાદા ખુશ થઈ જાય ત્યાં દાદાનો ડગલો બહુ જૂનો થઈ ગયો હાર ઉઠાવ્યા ને નવો હાથ એટલે અર્જુન માટેની વાત છે તમે ધ્યાન રાખ પાસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાતી નરોપરાણી સમજાઈ ગયું છે મને જે આદેશ કરે છે હવે હું નથી લડતો હું એના વચનથી લડું છું અને વચનનો બહુ મોટો મહિમા છે કોઈને ખૂન કરે તો ફાંસી મળે પણ એ સૈનિકો આતંકવાદીઓને પતાવી દે તો એને શૌર્ય ચંદ્રક મળે છે કારણ કે વચનથી કરી રહ્યા છે એ જ રીતે મને મારી સામે જે છે મારા ઈષ્ટદેવ એ અજોડ છે આવી રીતનું જે જ્ઞાન છે એ સાચા અર્થમાં જ્ઞાન છે એટલે જ વેદ એમ છે જીલો પુરુષોત્તમને સર્વોપરી છે એમ જાણે છે એનો જ મોક્ષ થાય છે બાકી મોક્ષ થતો નથી મૃત્યુના પાસથી પાસ થી મુકાતો નથી આવા સર્વોપરી શ્રી જે પરમ જ્ઞાનમય છે એમને રાજી કરવા જપ કરવા તપ કરવા આરાધના કરવી એને જ્ઞાન સત્ર કહેવાય તો આપણે બધા સત્ર કહ્યું બ્રહ્મસત્ર કયો એમાં બેઠા છીએ આપણી મેળે જ્ઞાન સત્ર કરીએ એમાં ફરક છે આપણી મેળે નથી કરતા ત્રણ ચાર ચોર હતા એ ચોરી કરીને ભાગ્યા લૂંટના માલ સાથે આડી નદી આવી વાહે રાજાના સૈનિકો પડખે તુલસીદાસની કુટીર તો મારા ચોર એમ આવી ગયા મારા દયા કરો અમને મારી નાખશે આ નદી છે ઉતરવી છે તુલસીદાસ તો સંત એટલે એમણે ચાર ચિઠ્ઠી નાની નાની લખ્યા ચારે ચોરના હાથમાં પકડાવી કે લ્યો આ એક મંત્ર છે નદી માં પડજો કાઈ નહીં થાય તો માળા પડ્યા ને કાંઈ ન થયું તરીને સામે કાંઠે વ્યાઈ ગયા ઓલા ને થયું કે સાધુ એ આવો કેમ મંત્ર આપ્યો શું છે જોઈ તો ખરા તો ખાલી લખેલું શું લખેલું બોલો રામ 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 હરખુ બોલો નહીં તો રામ બોલો ભાઈ થી રામ 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 ચોર ખુશ થઈ ગયા કે આ તો હેલો રસ્તો નદીઓ તરવ્યો હોય ત્યારે રામ નામથી તરાય રામ નામથી ગણાય તરી જાય છે ને એટલે એ લોકો પછી તો હાથે રામ નામ લખી લેતા પડ્યા તો ચારે તણા એક જણો માન બેઠ્યો કંઈક થોડો ખારો હશે તેને તો આમ કેમ થયું ઓલા સાધુએ આપ્યા હતા અને તરી ગયા ને આપણે આ વખતે આ ત્રણેય ગયા ગયા હું માન પીછો ગયો તુલસીદાસ પાસે કે બાબી આમ કેમ થયું તો કે એક જ ફરક છે એક રામ સંતનું લખેલું હતું ને એક રામ ચોરનું લખેલું હતું એ રામ સંતનું લખેલું હોય એમાં ઉર્જા આવે ચોરના લખેલામાં ન આવે વાલા ભક્તજનો આ જ્ઞાન સત્ર પરમ પવિત્ર પરમહંસની આજ્ઞાથી થાય છે માટે આ આ જ્ઞાન સત્ર શ્રેષ્ઠ છે આપણી મેળે નથી કરતા સ્વામીની આજ્ઞાથી કરીએ છીએ એમની પ્રેરણાથી થઈ ગઈ છે તો મંગલ દિવસે આની સ્થાપના કરી આટલી મંગલાચરણની શ્રીજી મહારાજે બાર સદગુરુઓ કર્યા છે ચાર આદ્રજમાં કર્યા ચાર સદગુરુઓ એ જ વર્ષે જેતલપુરમાં કર્યા છે અને વિક્રમ સંથ અઢારસો સિતોતેરમાં ગઢપુરમાં મહારાજે બીજા ચાર સદગુરુઓ કર્યા છે કુલ બાર સદગુરુઓ કર્યા છે એમાંથી આપણે ભગવદાનંદ સ્વામીની વાત કરી રહ્યા છીએ ભગવદાનંદ સ્વામી વગેરે સંતોને મહારાજે ખાસ આદેશ કર્યો છે કે તમે બધા શાસ્ત્રો પણ તમે અભ્યાસ કરશો એને અમે અમારી મૂર્તિનું ધ્યાન માનીશું મહારાજની આજ્ઞાથી અનેક વિદ્વાન સંતો સંપ્રદાયને પ્રાપ્ત થયા છે ભગવદાનંદ સ્વામીના આરંભિક પ્રસંગ આપણે કીધેલા છે એક બે પ્રસંગ કહેવાના છે એ આપણે આવતીકાલે કહીશું